નમસ્કાર સ્પર્ધાત્મક પરીક્ષા તથા ઇનોવેશનના નવા વિડીયો મેળવવા માટે આપ હરીશ ગેલોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલાયકન દબાવો જેથી કરીને અમારા વિડીયોની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે દશાંશ સંખ્યાના કેટલાક નિયમોને આપણે આગળના ભાગની અંદર સમજી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન એ રાખીશું કે આ દાખલાઓ જે છે દશાંશ સંખ્યાને કે કોઈપણ જવાર જવારના અંદર તો સૌપ્રથમ જે આગળના જે વિડીયો છે એ સમજૂતીના વિડીયો બનાવેલા છે એ વિડીયો ખાસ જોવા જરૂરી છે એ વિડિયોને આપણે નહીં જોઈએ ને તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સીધા દાખલાઓની અંદર આપણને ખ્યાલ નહીં આવે કારણ કે તમામ સમજૂતી એ વિડીયોની અંદર આપવામાં આવેલી છે અને ત્યાર પછી દરેક પ્રકરણની અંદર આપણે દાખલા ગણવાનો પ્રયત્ન કરેલો છે તો અહીંયા જોઈએ ખાસ ધ્યાન એ પણ રાખીએ થોડાક દાખલાઓ જે છે કોમ્પ્લિકેટેડ છે માટે વધુમાં વધુ પ્રેક્ટિસ આપ કરશો તો જ આપને ખ્યાલ આવશે સૌપ્રથમ આપણે જોઈએ દાખલા નંબર એકથી જો એકસો ઇઠોતેર ગુણ્યા ચોત્રીસ એનો જવાબ આપણને છ હજાર બાવન મળે છે તો સાહીઠ પોઈન્ટ બાવન ભાગ્યા સત્તર પોઈન્ટ આઠ બરાબર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરશું આ દાખલાનો ભાગાકાર જોઈને આપણે ગભરાઈ જશું ગભરાવાની જરૂર નથી સિમ્પલ જવાબ છે કેવી રીતે તો હું સમજાવી દઉં તો સૌ પ્રથમ એકસો ઇઠોતેર ચોત્રીસ બરાબર સાહીઠ બાવન મળે છે હવે ખ્યાલ આપણે એ રાખશું કે એકસો ઇઠોતેરનો ગુણાકાર ચોત્રીસ સાથે કરવામાં આવે તો એનો જવાબ આપણને છ હજાર બાવન મળશે અને છ હજાર બાવનને ને જો ચોત્રીસ વડે ભાગવામાં આવે ને વિદ્યાર્થી મિત્રો છ હજાર ને ચોત્રીસ વડે ભાગવામાં આવે તો જવાબ આપણને મળે અને છ હજાર ભાગવામાં આવે તો હંમેશા જવાબ આપણને ચોત્રીસ મળશે ઓકે તો આ જવાબ પણ આપણને અંદર જ આપેલ છે છ હજાર બાવન ભાગ્યા આપણે એકસો ને સોરી છ હજાર બાવન ભાગ્યા ચોત્રીસ કરશું તો જવાબ એકસો ઇઠોતેર મળશે છ હજાર બાવન એકસો ઇઠોતેર કરશું ભાગાકાર તો જવાબ આપણને ચોત્રીસ મળશે અહીંયા શું કરવામાં આવેલું છે અહીંયા બાજુની અંદર આપણે લખીએ કે સાહીઠ બાવન ભાગ્યા શું કર્યું છે સત્તર પોઈન્ટ આઠ એનો મતલબ કે આ સાહીઠ બાવન ને આ સંખ્યા વડે ભાગવામાં આવે તો જવાબ આપણો ચોત્રીસ આવશે શું આવશે ચોત્રીસ આવશે બીજું આ જે રકમ છે એની અંદર બીજો શું ફેરફાર કર્યો છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સાઈઠ બાવન છે અહીંયા પોઈન્ટ જવાબની અંદર આવતો નથી અહીંયા બે પોઈન્ટ મૂકવામાં આવેલા છે એનો મતલબ કે પોઈન્ટ પછી બે સંખ્યા મૂકવામાં આવી છે તો આપણે એને કેવી રીતે કરીશું તો પોઈન્ટ પછી બે સંખ્યા મૂકવામાં આવે તો નીચે આપણે સો વડે ગુણવા પડશે ઓકે કેટલા વડે ગુણવા પડશે સો વડે આપણે ગુણવા પડશે સીધો જ જવાબ આવી જશે એનો ભાગાકાર કરવાની કોઈ જ જરૂર નથી ત્યાર પછી અહીંયા પણ આપણે જોઈએ એકસો ને ઇઠોતેર આપેલ છે ને અહીંયા એક પોઈન્ટ મૂકી દીધેલો છે એનો મતલબ કે અંશમાં આપણે દસ વડે ગુણી નાખીએ હવે અહીંયા જે પોઈન્ટ હશે એને અંશમાં ગુણવાના રહેશે અને અહીં જે સંખ્યાના પોઈન્ટ હશે દશાંશ ચિહ્ન એને છેદમાં ગુણવાના રહેશે એ પણ આપણે ખ્યાલ રાખીએ એ તમામ વિડીયોની અંદર આગળના વિડીયોની અંદર આપેલ છે હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું તો આપણને ખબર કે સાહીઠ બાવન ને એકસો ઇઠોતેર વડે ભાગીએ તો જવાબ તો આપણો ચોત્રીસ આવે છે પણ ચોત્રીસ જવાબ નથી આવતો તો શું થશે શૂન્ય શૂન્ય ઉડી જશે અહીંયા વધે છે કેટલા દસ તો એ દસ ને આની નીચે મૂકી દઈએ માટે આપણો જવાબ થશે ત્રણ પોઈન્ટ ચાર અને એટલા માટે આપણે વિકલ્પ બી ની અંદર જે છે એ આપણો ત્રણ પોઈન્ટ ચાર આપણને જવાબ મળશે ઓકે કારણ કે અહીંયા બે દશાંશ ચિહ્ન પછી બે સંખ્યા માટે સો વડે ભાગીશું દશાંશ ચિહ્ન પછી એક સંખ્યા માટે દસ વડે અંશની અંદર ગુણીશું કારણ કે અહીંયા દસ એની નીચે નહીં આવે પણ અંશમાં મૂકીશું અને આ રીતે આપણને ત્રણ પોઈન્ટ ચાર જવાબ મળશે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે ત્યાર પછી નીચેનો દાખલો જોઈએ બે પોઈન્ટ પાંચ ભાગ્ય ગુણાકાર પોઈન્ટ વન તો આપણે એક નિયમ એ પણ યાદ રાખીએ ભાગુસભા ભાગુસભાનો નિયમ ભાગુસભાનો નિયમ એટલે ગુણાકાર કરીશું ત્યાર પછી સરવાળો કરીશું અને ત્યાર પછી બાદ બાકી કરીશું તો સૌ પ્રથમ અહીંયા ભાગાકાર કરીએ તો ભાગાકાર તો બે પોઈન્ટ પાંચ ભાગ્ય જીરો પોઈન્ટ પાંચ હવે બે પોઈન્ટ પાંચ છે તો એના દશાંશ ચિહ્ન કાઢવા માટે શું કરવું પડશે તો પચીસ ભાગ્યા દસ દશાંશ નીકળી જશે ગુણ્યા આ જે સંખ્યા છે એનો દશાંશ ચિહ્ન કાઢ્યું તો આપણે છેદની અંદર દસ મૂકીશું અને આનું દશાંશ ચિહ્ન કાઢીએ કારણ કે આ છેદમાં છે તો દસ આપણે અંશમાં મૂકીશું તો એનો મતલબ કે પાંચ અંશની અંદર દસ હવે શું થશે વિદ્યાર્થી મિત્રો દસ દસ ઉડી જશે અને પાયો પાયો પચીસ અને માટે જવાબ આપણાને મળશે પાંચ ચલો આ બંનેની પ્રક્રિયાની અંદર પાંચ જવાબ મળે છે તો પાંચ ગુણાકાર પછી શું આવશે જીરો પોઈન્ટ વન તો ભાગાકાર પછી ગુણાકાર કરીએ તો પાંચ ગુણાકાર 0.1 પોઈન્ટ વન તો શું થશે અહીંયા જીરો પોઈન્ટ પાંચ ગુણાકારીટ વન તો ઝીરો વન ગુણાકાર કેટલા થશે પાંચ હવે પોઈન્ટને કાઢવા માટે શું કરીશું તો એક ભાગ્યા દસ ગુણાકાર પાંચ થશે અને પાંચ દુ દસ અને માટે વન બાય ટુ એનો મતલબ કે જવાબ આવશે જીરો પાંચ ઓકે હવે જીરો પાંચ આવે છે પાંચ ગુણાકાર પાંચ ગુણાકાર 0.1 પોઈન્ટ વન એટલે જવાબ આપણને ઝીરો પોઈન્ટ પાંચ મળશે અને ઝીરો પોઈન્ટ પાંચની અંદરથી માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ બાદ કરવાના છે શું કરવાના છે બાદ કરવાના છે તો એ પણ જોઈ લઈએ આપણે તો ઝીરો પોઈન્ટ પાંચ માઇનસ એકમના અંકની નીચે એકમ ઝીરો અને પાંચ ચલો અહીંયા વધી લઈશું ચાર અહીંયા આવશે દસ દસમાંથી પાંચ જશે તો પાંચ ચારમાંથી શૂન્ય જશે તો ચાર પોઈન્ટના પોઈન્ટ ઝીરોનો જીરો પોઈન્ટ પિસ્તાલીસ આપણો જવાબ થશે તો અહીંયા વિકલ્પ એની અંદર 0.45 પોઈન્ટ પિસ્તાલીસ આપેલ છે ફરીથી એક વખત સમજાવી દઉં આપને કે બે પોઈન્ટ પાંચ ભાગ્યા જીરો પાંચ તો બે પાંચ ભાગ્યા જીરો પોઈન્ટ પાંચ એનો મતલબ કે પચીસ ભાગ્યા દસ કરીશું દશાંશ ચિહ્ન અને હટાવી દઈશું ગુણાકાર અહીંયા દશાંશ ચિહ્નને હટાવીએ એટલે અંશમાં દસ વડે કરીશું દસ દસ જશે માટે પાયો પાયો પચીસ ઓકે આ પચીસને પાંચ વડે ભાગી દઈએ એટલે જવાબ આપણો આવશે પાંચ એનો મતલબ કે આ બંને પ્રક્રિયાનો જવાબ પાંચ થશે પાંચને ઝીરો પોઈન્ટ વન વડે ગુણવાના છે તો અહીંયા ઝીરો પોઈન્ટ વન ગુણાકાર પાંચ આ બંને પ્રક્રિયાની અંદર આ બંને પ્રક્રિયા કરીશું આ બંનેનો જે જવાબ આવે પાંચ અહીંયા મૂકીશું ઝીરો પોઈન્ટ વન સાથે ગુણાકાર કરીશું તો ઝીરો પોઈન્ટ વન ગુણાકાર પાંચ હવે અહીંયા પોઈન્ટ દશાંશીને હટાવવા માટે શું કરવું પડશે તો એકને દસ વડે ભાગીએ ગુણાકાર પાંચ તો અહીંયા આપણે કહી શકીએ પાંચ દુ દસ હવે એક ભાગ્યા બે એટલે એક ભાગ્યા બે એટલે પાંચ થશે થશે તો આ પ્રક્રિયાનો જવાબ આવે છે બંને પોઈન્ટ જીરો પાંચ બાદ કરીએ તો જીરો પોઈન્ટ પિસ્તાલીસ જવાબ આપણને મળે છે તો આ રીતે વિકલ્પ એ જે છે એ આપણો સાચો જવાબ બનશે વિદ્યાર્થી મિત્રો વારંવાર પુનરાવર્તન કરીશું ત્યાર પછી જ આપણને આ દાખલાની અંદર સવિસ્તર સમજણ પડશે ત્યાર પછી નીચેનો દાખલો જોઈએ જો એકસો ચુમ્માલીસ પોઈન્ટ એકસો ચુમ્માલીસને બારથી થી ભાગવામાં આવે છે તો ભાગફળ ખાલી જગ્યા મળે છે તો શું છે દાખલો તો એકસો ચુમ્માલીસ છે એકસો ચુમ્માલીસ પોઈન્ટ એકસો ને ચુમ્માલીસ ઓકે એને બાર વડે ભાગી દેવાના છે હવે કરવાનું શું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા દશાંશ ચિહ્નો પછી કેટલી સંખ્યા છે તો ત્રણ તો આપણો શું છે આપણો દાખલો શું કહેવા માગે છે એકસો ચુમ્માલીસ પોઈન્ટ એકસો ચુમ્માલીસને બારથી ભાગવામાં આવે છે તો ભાગફળ મળે અહીંયા ભાગફળ શું મળશે એ આપણે જોવાનું છે તો આપણે જે રીતે વિદ્યાર્થી મિત્રો સિમ્પલ રીતે ગુણા ભાગાકાર કરીએ છીએ એ જ પ્રમાણે આપણે ભાગાકાર કરી નાખીએ અને ભાગાકાર કરવા માટે ઘડિયા આવડવા ખૂબ જરૂરી છે માટે એકથી ત્રીસ સુધીના ઘડિયા ગાન પણ આપણે કરતા રહીશું સાથે સાથે તો બાર એકાના અહીંયા બાર થશે હું સીધી બાદબાકી કરી દઈશ ચૌદમાંથી બાર જશે તો બે વધશે ઉપરથી ચાર ચાર ઉતારીએ બાર દુ કેટલા થશે ચોવીસ ચોવીસમાંથી ચોવીસ જશે એટલે ઝીરો ઉપરથી એક ઉતારીએ ભાગ નહીં ચાલે માટે શૂન્ય મૂકી દઈએ ફરી ચાર ઉતારીએ તો બાર એકાના બાર ચૌદમાંથી બાર જશે તો બે વધશે અને ફરી ઉપરથી ચાર ઉતારીએ તો બાર દુ કેટલા થશે ચોવીસ અને ચોવીસમાંથી ચોવીસ જશે એટલે શૂન્ય હવે અહીંયા દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા છે ત્રણ તો અહીંયા પણ દશાંશ ચિહ્ન પછી ત્રણ સંખ્યા હોવી જોઈએ માટે આપણો જવાબ બનશે બાર પોઈન્ટ ઝીરો બાર અને બાર પોઈન્ટ ઝીરો બાર માટે વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થશે ઓકે તો આ રીતે આપણે સારી રીતે સિમ્પલ જે ભાગાકાર ગુણાકાર કરીએ છીએ એ જ પ્રમાણે આપણે ભાગાકારને ગુણાકાર કરીશું ત્યાર પછી અહીંયા જોઈશું દાખલા નંબર 4 ની અંદર 0.4 છે શું છે 0.4 હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પોઈન્ટ કાઢવો હશે તો શું કરવું પડશે તો 4 ભાગ્યા 10 કરીશું ગુણાકાર અહીંયા પોઈન્ટ કાઢવો હશે પોઈન્ટ પછી બે સંખ્યા તો એનો મતલબ એવો થશે કે 4 ને અંશની અંદર 100 વડે અંશમાં 100 મૂકવા પડશે કારણ કે પોઈન્ટ પછી બે સંખ્યા છે દશાંશની કાઢવા માટે બે સ્ટેપ લેવા પડશે તો અંશમાં મૂકવા પડશે ત્યાર પછી વત્તા અહીંયા જીરો પોઈન્ટ જીરો ચાર છે તો ચાર ભાગ્યા અહીંયા પણ સો કરવા પડશે આની છેદની નીચે જીરો પોઈન્ટ જીરો ચારની છેદની નીચે ત્યાર પછી ગુણાકાર જીરો પોઈન્ટ ચાર છે તો ચારના અંશની અંદર કેટલા મૂકવા પડશે દસ તો અહીંયા જોઈ શકીએ ચાર ચાર ઉડી જશે ચાર ચાર ઉડી જશે ત્યાર પછી શૂન્ય શૂન્ય ઉડી જશે અને શૂન્ય શૂન્ય ઉડી જશે ઓકે તો આપણને શું મળે છે જવાબ દસ ભાગ્યા એક અહીંયા દસ નીચે છેદમાં કશું ના હોય તો એક વત્તા અંશમાં કશું ના હોય તો એક અને દસ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના ભાગની અંદર શીખી ગયા છીએ લસા જ્યારે અપૂર્ણાંક સંખ્યાઓ મળે તો લસા લેવો પડે એનો મતલબ કે છેદ સરખા કરવા પડશે ત્યારે જ એનો આપણે સરવાળો કરી શકીએ છીએ ઓકે ત્યારે જ આપણે એનો સરવાળો કરી શકીએ છીએ એટલે એવા માટે શું કરવું પડશે તો લસાના વિડીયો આપણે જોવાના રહેશે કે લસા કેવી રીતે લેવો છે ફરીથી કહી દો સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ તમામ વિડીયો જોશો ત્યારે જ ખ્યાલ આવશે દરેક પ્રશ્નોનો વચ્ચેથી કોઈ પણ વિડીયો જોશો આપણે ખ્યાલ નહીં આવે તો માટે અહીંયા આપણે શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા દસ વડે ગુણવા પડશે શું કરવું પડશે અહીંયા છેદમાં દસ છે એનો મતલબ કે લસા દસ લેવો દસ વડે ગુણો તો અંશમાં પણ દસ વડે ગુણવાના રહેશે હવે અંશમાં પણ આપણે દસ વડે ગુણ્યા તો દસ ગુણ્યા દસ એટલે કેટલા થશે સો દસ એકાના ભાગ્યા દસ વત્તા એક ભાગ્યા દસ સો વત્તા એક અંશનો સરવાળો થશે છેદનો ક્યારેય પણ સરવાળો થશે નહીં ઓકે તો આપણે કરી શકીએ છીએ અહીંયા એકસો એક ભાગ્યા દસ અહીંયા એક શૂન્ય છે માટે એક પોઈન્ટ કાપીશું દસ પોઈન્ટ એક આપણો જવાબ થશે અને આથી કહી શકીએ છીએ દસ પોઈન્ટ એક વિકલ્પ એની અંદર આપણો સાચો જવાબ આવશે ત્યાર પછી જોઈએ દાખલા નંબર પાંચની અંદર તો દાખલા નંબર પાંચની અંદર શું છે તો છ પોઈન્ટ છ છાસઠ છ પોઈન્ટ છાસઠ તથા છ પોઈન્ટ ઝીરો છનો સરવાળો કેટલો થશે આપણે કાલે પણ શીખી ગયા છીએ સરવાળા કેવી રીતે કરવા તો સૌ પ્રથમ છ પોઈન્ટ છ છાસઠ લખીએ છ પોઈન્ટ છાસઠ એનો મતલબ કે છ એકમનો અંક તો અહીંયા એકમના અંકની નીચે મૂકીએ દશાંશ મૂકી દઈએ ત્યાર પછી દસ દશાંશની અંદર છ અને સતાંશની અંદર છ મૂકીએ ત્યાર પછી પ્લસ ત્યાર પછી પ્લસ છ એકમનો અંક છે એકમના અંકની નીચે મૂકીએ જીરો દશાંશની અંદર મૂકીએ અને છ શતાંશની અંદર મૂકીએ સરવાળો કરીએ છ ના છ છ બાર ને છ અઢારનો આઠડો વધી એક છ બાર ને એક તેર નો તગડો વધી એક છ બાર ને છ અઢાર ને એક ઓગણીસ ઓગણીસ લખતા પહેલાં એની હરોળમાં જ આપણે દશાંશ ચિહ્ન કરવાનું રહેશે ઓગણીસ પોઈન્ટ ત્રણસો ને છ્યાસી ઓગણીસ પોઈન્ટ ત્રણસો ને છ્યાસી વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ બનશે માટે વારંવાર આપણે પુનરાવર્તન કરીએ દાખલાઓનું ખૂબ જ સરળ છે અઘરા દાખલાઓ છે નહીં પણ આપણે એકસો ભાગ્યા બે પોઈન્ટ ચારનું પરિણામ શું આવશે એનો મતલબ એવો થશે વિદ્યાર્થી મિત્રો કે એકસો ત્રેસઠ પોઈન્ટ ચુમ્માલીસને બે પોઈન્ટ ચાર વડે ભાગવાના રહેશે હવે અહીંયા આપણને દશાંશ ચિહ્ન છે એ દશાંશ ચિહ્નને આપણે હટાવવાના રહેશે તો શું કરવું પડશે તો એકસો ત્રેસઠ ચુમ્માલીસ પોઈન્ટ પછી બે સંખ્યા છે તો એને સો વડે ભાગવા પડશે અને ગુણાકાર અહીંયા બે પોઈન્ટ ચાર એનો મતલબ કે અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા છે તો એને અંશમાં વડે વડે ભાગવા અંશ આપણે અંશમાં મૂકીશું ઓકે ચોવીસ શૂન્ય શૂન્ય અગિયાર જવાબ શું થશે તો એકસો ત્રેસઠ ચુમ્માલીસ આ સંખ્યાને એ જ રીતે રહેવા દઈએ અને એક અહીંયા દસ વધે છે કેટલા વધે છે દસ શૂન્ય શૂન્ય ઉડી જશે હવે એકસો ત્રેસઠ ચુમ્લીસ ને ચોવીસ વડે ભાગી દઈએ એકસો ત્રેસઠ ચુમ્માલીસ ભાગાકાર ચોવીસ જે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો અંશની અંદર મૂકવાના રહેશે અહીંયા અંશમાં કેટલા વધે છે દસ તો જે જવાબ આવે એને આપણે દસ અંશની અંદર મૂકી દઈશું ઓકે તો અહીંયા ચોવીસ છં એકસો ને ચુમ્માલીસ થશે માઇનસ હવે આપણે કહી શકીએ ત્રેસઠ એકસો માંથી ચુમ્માલીસ જો સીધું ન આવડે તો વધી લઈ લઈએ અહીંયા પાંચ અને દસ અને તેર થશે તેર માંથી ચાર જશે તો નવ અને પાંચ માંથી ચાર જશે તો એક એટલે ઓગણીસ ઉપરથી ઉતાર્યા ચાર ઓકે એકસો ચોરાણું ચોવીસ થશે એકસો ઓકે માઇનસ ચાર માંથી બે જશે તો બે નવ માંથી જીરો અને જીરો ફરીથી ઉપરથી ચાર ઉતારો તો આપણે કહી શકીએ ચોવીસ એકા ચોવીસ માઇનસ જીરો જીરો જવાબ આપણને શું મળે છે છસો ને એક્યાસી અહીંયા જે દસ વધે છે અહીંયા મૂકી દીધેલ છે અહીંયા શૂન્ય એક છે માટે આપણો જવાબ આવશે અડસઠ પોઈન્ટ એક કેટલો થશે અડસઠ પોઈન્ટ એક એક પોઈન્ટ આપણે કાપી દઈશું બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો માટે વિકલ્પ ડી છે અડસઠ પોઈન્ટ એક એ આપણો સાચો જવાબ બનશે એટલા માટે આપણે જણાવી રહ્યા છીએ કે ચોવીસ વડે ભાગાકાર કરવો તો એના માટે એકથી ત્રીસ સુધીના ઘડિયા ખૂબ જરૂર પડશે આ દાખલાઓની અંદર જો આપણે ઝડપથી ગણતરી કરવી હશે તો ત્યાર પછી આગળ જોઈએ આપણે સાત પોઈન્ટ બે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે અહીંયા તો અહીંયા આપણે એ રીતે જે જે પ્રક્રિયા ઉપર કરીએ નીચે કરીએ એ પ્રક્રિયાને ઉપર લખી નાખું અંશની પ્રક્રિયા અંશમાં અને છેદની પ્રક્રિયા છેદમાં તો સાત પોઈન્ટ બે વત્તા ચાર પોઈન્ટ સાત પોઈન્ટ બે વત્તા ચાર પોઈન્ટ આઠ આઠ ને બે દસ ની શૂન વધી એક સાત ને એક આઠ ને ચાર બાર બાર પોઈન્ટ ઝીરો એનો મતલબ કે બાર આવશે પાછળ પોઈન્ટની પાછળ શૂન્ય ન લખીએ તો પણ ચાલશે ત્યાર પછી પાંચ પોઈન્ટ છ પાંચ પોઈન્ટ છ માઇનસ ત્રણ પોઈન્ટ બે શું આવશે અહીંયા માઇનસ ત્રણ પોઈન્ટ બે છ માંથી બે જશે તો ચાર દશાંક ચિહ્નો દશાંક પાંચમાંથી ત્રણ જશે તો બે એનો મતલબ કે બે પોઈન્ટ ચાર થશે હવે એ દશાંશ ચિહ્નો કાઢવા માટે શું કરવું પડશે તો અહીંયા બાર ને આપણે અંશમાં દસ વડે ગુણવા પડશે તો અહીંયા થઈ જશે ચોવીસ તો બાર દુ કેટલા થઈ ગયા ચોવીસ બે પંચા કેટલા થઈ ગયા દસ આપણો જવાબ શું મળે છે પાંચ મળે છે તો ચાલો પાંચ ક્યાં છે એનો કોઈ મતલબ નથી સંખ્યા પાંચ છે તો પાંચ જ કહેવાશે ઓકે માટે આવો જવાબ જોઈ આપણે જવાબ આવશે પાંચ પરીક્ષાની અંદર આપ સમજ છો અહીંયા તો પાંચ પોઈન્ટ ઝીરો છે આવો કોઈ જવાબ નથી તો મારો જવાબ ખોટો છે પણ વિદ્યાર્થી મિત્રો પાંચ ની પછી પોઈન્ટ મૂકીને ગમે તેટલા શૂન્ય મૂકે આપણે ગભરાવાનું નથી પોઈન્ટ ની પાછળની આગળની સંખ્યા પાંચ છે બસ તો આપણો જવાબ ડી છે એ સાચો જવાબ થશે ત્યાર પછી નીચેનો દાખલો જોઈએ આપણે દાખલા નંબર આઠ આપણે ખૂબ જ સરળ રીતે અને શોર્ટકટ રીતે દાખલા ગણાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ નહીં વિદ્યાર્થી મિત્રો આની અંદર આપ ભાગાકાર કરવા જશો ગુણાકાર કરવા જશો દાખલા બહુ લાંબા થઈ જશે અને જવાબ પણ તમારો નહીં આવે ત્યાર પછી અહીંયા જોઈએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે એ કૌશ આપલ છે અને બીજું શું આપેલ છે એને ભાગાકાર આપેલ છે નીચે કૌશ આપલ છે અને એને ભાગાકાર વડે ઝીરો પોઈન્ટ બે વડે ભાગવાના છે અને અહીં ઝીરો પોઈન્ટ પાંચ વડે ભાગવાના છે હવે ઝીરો પોઈન્ટ ત્રણ વત્તાં ઝીરો પોઈન્ટ પાંચ તો અહીંયા સરવાળો આપણે કરી લઈએ ઝીરો પોઈન્ટ ત્રણ વત્તા ઝીરો પોઈન્ટ પાંચ પાંચને ત્રણ આઠ પોઈન્ટ અને ઝીરો પોઈન્ટ આઠ અહીંયા સરવાળો આવશે ઝીરો પોઈન્ટ આઠ ઝીરો પોઈન્ટ બે વત્તા ઝીરો પોઈન્ટ ત્રણ તો ઝીરો પોઈન્ટ બે વત્તા ઝીરો પોઈન્ટ ત્રણ બે પાંચ પોઈન્ટ એનો મતલબ કે અહીંયા જવાબ આવશે ઝીરો પોઈન્ટ પાંચ હવે શું કરવાનું છે તો ઝીરો પોઈન્ટ આઠને પોઈન્ટ આઠ ભાગ્યા ઝીરો પોઈન્ટ બે એનો મતલબ કે ઝીરો આઠ ફરીથી અહીંયા અંશ મૂકી જે જવાબ આવશે અંશમાં મૂકી દઈશું આપણે જીરો પોઈન્ટ આઠને ઝીરો પોઈન્ટ બે વડે ભાગવાના છે તો ભાગાકાર ઝીરો પોઈન્ટ બે કરીએ આપણે ઓકે તો અહીંયા આઠ આવશે નીચે છેદમાં દસ ગુણાકાર બે આવશે અહીંયા અને અંશમાં આપણે દસ વડે ગુણીએ શા માટે બે વડે દસ વડે ગુણ્યા તો અહીંયા પોઈન્ટ કાઢવા માટે અને પોઈન્ટ કાઢવા માટે તમે દસ વડે ગુણશો એટલે આપણો જવાબ આસાન થઈ જશે દસ દસ શું થઈ ગયા ઉડી ગયા અને બે ચોક કેટલા થશે બે ચોક આઠ માટે ઉપર જવાબ આવશે ચાર અને જીરો પોઈન્ટ પાંચ ભાગ્યા જીરો પોઈન્ટ પાંચ કરીએ ને વિદ્યાર્થી મિત્રો જીરો પોઈન્ટ પાંચ ભાગ્યા જીરો પોઈન્ટ પાંચ એનો મતલબ કે પાંચ ભાગ્યા દસ અને ગુણાકાર જે છેદમાં છે એને છેદમાં જ રાખીશું અને અંશમાં દસ મૂકીશું દસ દસ ઉડી ગયા પાંચ પાંચ ઉડી ગયા માટે જવાબ આપણો વધશે એક એનો મતલબ કે ચાર ભાગ્યા એક હવે છેદની અંદર એક મૂકીએ ન મૂકીએ તો પણ ચાલશે માટે આપણો જવાબ આવશે ચાર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકશો ચાર આપેલ છે હવે આપને ભૂલ થાય એ માટે શું કર્યું છે તો ચાર પછી પોઈન્ટ શૂન્ય લખેલ છે તો વિદ્યાર્થી મિત્રો એ ચાર જ છે શું છે ચાર જ છે આપણે કન્ફ્યુઝન થવાની બિલકુલ જરૂર નથી ચાર પછી પોઈન્ટ એના પછી ગમે તેટલી શૂન્ય મૂકી એનું કોઈ કિંમત નથી એનો જવાબ માત્ર સરવાળો કરવાનો છે તો પાંચ પોઈન્ટ પાંચ અહિયાં ત્યાર પછી પાંચ પોઈન્ટ જીરો પાંચ પાંચ પોઈન્ટ જીરો જીરો પાંચ તથા પંચાવન પોઈન્ટ પંચાવન પંચાવન નો સરવાળો કેટલો થશે બિલકુલ સિમ્પલ છે સરળ છે તો જોઈએ આપણે સૌ પ્રથમ અહીંયા પાંચ પોઈન્ટ પાંચ કરીએ પાંચ પોઈન્ટ પાંચ પાંચ પોઈન્ટ પાંચ એકમનો અંક છે તો એકમની પાંચ તો સતાંશ ની અંદર મૂકીએ ત્યાર પછી પાંચ એકમનો અંક છે જીરો જીરો પાંચ તો જીરો જીરો અને પાંચ એ રીતે મૂકીએ ત્યાર પછી પંચાવન એકમ અને દશક છે પંચાવન પોઈન્ટ દશાંશનું ચિહ્ન ત્યાર પછી ચાર વખત પાંચ છે પાંચ 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 અને પાંચ હવે શું કરવાનું છે એનો સરવાળો કરવાનો રહેશે ઓકે તો અહીંયા આપણે પદને કેવી રીતે ગોઠવ્યા છે તો એકમના અંકની નીચે એકમ દશાંશની દશાંશ સતાંશની નીચે સતાંશ સહત્રાંશની નીચે સસ્ત્રાંશ અને સહ શસ્ત્રાંશની નીચે સહ શસ્ત્રાંશ એ પ્રમાણે આપણે એની અંદર ગોઠવણી કરી છે અને દશાક દશકની નીચે દશક ઓકે સરવાળો અહીંયાથી કરીશું તો પાંચ પાંચ ને પાંચ દસની શૂન વધી એક થશે પાંચ ને એક છ પાંચ અગિયારનો એકડો વધી એક થશે પાંચ ને એક એકડો વધી એક થશે ત્યાર પછી આનો સરવાળો કરતા પહેલા દશાંશની નીચે દશાંશ મૂકી દઈએ પાંચ ને પાંચ દસ પંદર ને વીસ ને એકવીસનો એકડો વધી બે થશે બે ને પાંચ કેટલા થશે સાત એકોતેર પોઈન્ટ અગિયાર જીરો પાંચ એ આપણો જવાબ થશે એકોતેર અગિયાર જીરો પાંચ વિકલ્પ ડી ની અંદર આપણે જોઈ શકીએ છીએ એ આપણને જવાબ મળે છે તો એ રીતે આપણે ચોક્સઈ સાથે દશાંશની નીચે દશાંશ એકમની નીચે એકમ એ પ્રમાણે ભાગ્યા એક પોઈન્ટ પંચોતેર એક પોઈન્ટ પંચોતેર જવાબ આપણને શું મળે છે ત્રેવીસ ચોસઠ મળે છે ત્રેવીસ ચોસઠ આપણને જવાબ મળે છે તો એકતાલીસ પોઈન્ટ સાડત્રીસ અહીંયા બાજુમાં જ લખી દઉં છું 41.37 ભાગ્યા 17.5 ની કિંમત 17.5 ની કિંમત કેટલી થશે તો આનો જવાબ શું આવશે હવે વિદ્યાર્થી મિત્રો તમને એ પણ જણાવી દઉં કે 41.37 ને જો 1.75 વડે ભાગવામાં આવે તો 23.64 જવાબ આવે ઓકે હવે આ જે 23.64 છે એ 23.64 ને 41.37 વડે ભાગવામાં આવે તો 1.75 જવાબ આવશે કેટલો આવશે એક પોઈન્ટ પંચોતેર અહિયાં હું લખું છું ફરીથી કિંમત એકતાલીસ સાડત્રીસ ભાગાકાર એક પોઈન્ટ પંચોતેર ને બરાબર એનો જવાબ આપણને આપી દીધો છે એકતાલીસ પોઈન્ટ સાડત્રીસ ભાગ્યા સત્તર પોઈન્ટ પાંચ બરાબર શું આવશે એનો મતલબ કે એકતાલીસ ને એક પોઈન્ટ પંચોતેર વડે ભાગ્યા છે એકતાલીસ સાડત્રીસ એક પોઈન્ટ પંચોતેર વડે ભાગવામાં આવે તો જવાબ ત્રેવીસ ચોસઠ મળે છે હવે વિદ્યાર્થી મિત્રો એ પણ કહી દઉં કે એકતાલીસ સાડત્રીસ ને એક પંચોતેર વડે ભાગવામાં આવે ત્રેવીસ ચોસઠ મળે છે આ જે ત્રેવીસ ચોસઠ છે એક પોઈન્ટ પંચોતેર વડે ભાગવામાં આવશે તો એકતાલીસ સાડત્રીસ મળશે જવાબ તો આપણે શું કરવાનું છે તો અહીંયા એકતાલીસ સાડત્રીસ ની જગ્યાએ અહીંયા દશાંશ ચિહ્ન આપી દીધો છે હવે દશાંશ ચિહ્ન અહીંયા કેટલા સ્ટેપ ખસે છે તો બે સ્ટેપ ઓકે અહીંયા એક પોઈન્ટ પંચોતેર છે એક પોઈન્ટ પંચોતેર છે અહિયાં સત્તર પોઈન્ટ પાંચ છે એનો મતલબ કે દશાંશ ચીનો એક સ્ટેપ આ બાજુ ખસે છે કઈ બાજુ જમણી બાજુ જમણી બાજુ એક સ્ટેપ ખસે છે ત્યાર પછી જવાબ આપણે જે છે ત્રેવીસ ચોસઠ એના એ જ લખી નાખીશું ત્રેવીસ ચોસઠ ઓકે તો હવે શું કરવાનું છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એક પોઈન્ટ પંચોતેર છે એક પોઈન્ટ પંચોતેર ની જગ્યા અહીંયા દશાંશીનો એક સ્ટેપ પાછળના

અહીંયા શું થશે દશાંશ ચિહ્ન આગળ આવશે હવે અહીંયા દશાંશ ચિહ્ન આગળ આવશે તો પણ દશાંશ ચિહ્ન આગળ ખસશે કેટલા સ્ટેપ તો અહીંયા બે સ્ટેપ છે માટે બે સ્ટેપ અહીંયાથી અહીંયા માટે અહીંયા દશાંશ ચિહ્ન આવશે અહીંયાથી નીકળી જશે માટે આપણો જવાબ આવશે બે પોઈન્ટ ત્રણસો ચોસઠ તો બે ત્રણસો ચોસઠ આપણો જવાબ ક્યાં છે તો વિકલ્પ બે ની અંદર બે પોઈન્ટ ત્રણસો ને ચોસઠ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપ શું કરશો એકતાલીસ સાડત્રીસ ભાગ્યા એક પોઈન્ટ પંચોતેર ત્રેવીસ ચોસઠ છે તો એને તમે ભાગાકાર કરશો ભાગાકાર કરશો વિદ્યાર્થી મિત્રો આટલી મોટી રકમનો જવાબ ક્યારેય નહીં આવે તો એના માટે આપણે શું કરવું પડશે માત્ર ને માત્ર દશાંશ ચિહ્નના સ્થાનમાં ફેરફાર કરવાનો છે અહીંયા જોઈ શકશો આપ દશાંશ ચિહ્નના સ્થાનમાં ફેરફાર કેવી રીતે થાય એ પણ તમને સમજાવી દો કે છેદની અંદર જો દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસે તો જવાબની અંદર દશાંશ ચિહ્ન ક્યાં ખસશે આગળ ખસશે ઓકે અને જો અંશની અંદર દશાંશ ચિહ્ન આગળ ખસશે તો જવાબની અંદર પણ એટલા સ્ટેપ ખસે અને જો જવાબની અંદર ડાબી બાજુ ખસે તો છેદની છેદની અંદર અંદર સોરી ડાબી બાજુ તો જવાબની અંદર કઈ બાજુ ખસે જમણી બાજુ ખસે વિરુદ્ધ દિશામાં આ બંનેની પ્રક્રિયા વિરુદ્ધ છે આ ડાબી બાજુ દશાંક ચિહ્ન તો અહીંયા જમણી બાજુ જશે અહીંયા જમણી બાજુ દશાંશ ચિહ્ન જશે તો અહીંયા ડાબી બાજુ ખસે તો એ રીતે આપણે દશાંશ ચિહ્નના સ્થાનને માત્ર ને માત્ર ફેરફાર કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો ફરીથી મળીશું આવા રસપ્રદ અને સરસ મજાના